જો આપણે સંબંધ આખી વસ્તુ જોઈએ, આ એ ક્રોસ બી હે અને કાર્તેજીય ગુણાકાર કહેવાય. આ એ ક્રોસ બી એનો ઉપગણ છે એને સંબંધ કહેવાય. સંબંધને આર અથવા એસ વડે દર્શાવાય. ફાઈ છે એને રિક્ત સંબંધ કહેવાય. એ ક્રોસ બી એને સાર્વત્રિક સંબંધ કહેવાય. એ ક્રોસ બી એ થી બી ના કુલ સંબંધો, એ થી બી ના કુલ સંબંધો બે ની નંબર ઓફ એ ક્રોસ બી. આટલી વસ્તુ આપણે આગળ જોઈએ. હવે એના એક બે દાખલા લઈએ તો જુઓ. ઉદાહરણ નંબર 9, ઉદાહરણ 9 તો અહીં એ આ આપ્યું છે 1 2 અને બી 3 4 હોય તો એ થી બી ના સંબંધોની સંખ્યા શોધો. તો જો અહીં એ ની અંદર બે ઘટક છે, નંબર ઓફ એ બરાબર 2, એ ની અંદર બે ઘટક છે, બી ની અંદર બે ઘટક છે, નંબર ઓફ બી બરાબર 2, માટે એ ક્રોસ બી ની અંદર આ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી એટલે કે 4 ઘટક, 2 2 4 ઘટક એ ક્રોસ બી માં. હવે જો એ થી બી ના સંબંધોની સંખ્યા સૂત્ર છે 2 ની નંબર ઓફ એ ક્રોસ બી એટલે કે 2 ની 4 ઘાત એટલે કે 16, 2 ની 4 ઘાત 16 સંબંધો મળે. આ જુઓ ઉદાહરણ નંબર 7, રકમ ચોપડીમાં જોજો. આનો પ્રદેશ, પ્રદેશ વિસ્તાર અને કિરણ આકૃતિ આપવામાં આવ્યો છે. તો એ 1 2 3 4 5 6 રિલેશન આવો એવો એક્સ વાય કે વાય બરાબર એક્સ પ્લસ 1. તો ધ્યાન રાખો આપણે એક્સ 1 લઈએ, એક્સ 1 લઈએ તો વાય 2 થાય. વાયયામ એક્સયામ કરતાં 1 વધારે છે. 2 લઈએ, 2 લઈએ તો 3 થાય. 3 લેતા 4, 4 5, 5 6 અને 6 7. આ પ્રમાણે 6 સુધી લેવાના આ રિલેશન મળ્યો. હવે એને પહેલું કીધું છે એની કિરણ આકૃતિ. કિરણ આકૃતિ દોરો. એમાં આપણે આ પ્રમાણે સંબંધ રિલેશન એની કિરણ આકૃતિ દોરવાની. હવે અહીં 6 7 આવ્યું પણ 7 આની અંદર નથી, આની અંદર 7 નથી એટલે આ ઘટક આપણે કાઢી નાખીએ. 6 સુધી છે, અહીં 6 સુધી જ છે કારણ કે સંબંધ છે ને એક ક્રોસ એ નો ઉપગણ હોય, એ ક્રોસ એ નો ઉપગણ હોય એટલે 7 આની અંદર નથી એટલે 6 સુધી આવે. તો આ રિલેશન જુઓ 1 2 3 4 5 6. તો 1 લીધું તો 2 આવ્યું, 1 2 આવ્યા, 2 3 આવ્યું, 3 4 આવ્યું, 5 અને 8 6. કિરણ આકૃતિ આ પ્રમાણે બને. 5 લઈએ એટલે 6 આવે, આ ના લઈએ કાંઈ 3 નો જવાબ ના આવે. તો આ એની કિરણ આકૃતિ. હવે એનો પ્રદેશ, પ્રદેશ એટલે પહેલો ઘટક એને પ્રદેશ કહેવાય. આનો પ્રદેશ બીજું, એનો પ્રદેશ એટલે 1 2 3 4 અને 5 આ એનો પ્રદેશ કહેવાય. આ પહેલા ઘટકને પ્રદેશ કહેવાય 1 2 3 4 અને 5. બીજો ઘટક છે 2 3 4 5 અને 6 એને વિસ્તાર કહેવાય. વિસ્તાર એટલે 2 3 4 5 અને 6 અને વિસ્તાર કહેવાય. સહપ્રદેશ કીધું હોય, સહપ્રદેશ તો આખું એ આવે. આ જે છે આ સહપ્રદેશ કહેવાય. આ બધા ઘટક સહપ્રદેશમાં આખા બધા આવે 1 થી 6 સુધીના. 6
सहप्रदेश दिए जी से एक थी छ सुधी आ विस्तार जी से सहप्रदेश नो उपगण हो जो आ विस्तार आम आवेल हो हमेशा आनी अंदर हो तो आटली वस्तु मांगी छे एक किरणाकृति एनो प्रदेश विस्तार अने सहप्रदेश लखो एक प्रमाणे नवमो दाखलो जुओ नवमो दाखलो जेड पर नो संबंध छे आर बराबर एवा ए बी आर रिलेशन एवा ए बी के ए बी बिलोंग्स टू जेड अने ए माइनस बी पूर्णांक छे तो आ ए छे बिलोंग्स टू जेड छे जेड એટલે કે માઈનસ 2 માઈનસ 1 0 1 2 3 આ બધું આવે બી પણ ઝેડ માં છે એટલે આનો વાત બધું આવે એ માઈનસ બી પૂર્ણાંક છે આ ગમે એની બાદ બાકી કરો આ બે ની તો 0 થાય આ 0 થાય કોઈ આડી અવળી બાદ બાકી કરો તો આની નાની કરો તો માઈનસ 2 થાય એટલે બાદ બાકી પૂર્ણાંક છે પૂર્ણાંક એટલે કે ગમે તે આવે તો આ બધું નથી તમારે આ નથી લખવાનું તમારે ખાલી એટલું જ લખવાનું છે આર નો પ્રદેશ અને વિસ્તાર શોધો તો સીધું જ ડાયરેક્ટ લખું છું હવે આર નો પ્રદેશ અને વિસ્તાર શોધો તો આર નો પ્રદેશ પ્રદેશ એટલે પહેલો ઘટક અને પ્રદેશ કહેવાય એ પણ એ જે એ જ ઝેડ છે એ બિલોંગ્સ ટુ ઝેડ છે आर नो विस्तार विस्तार એટલે બીજો ઘટક બી આ બીજો ઘટક એ વિસ્તાર કહેવાય પણ બી આમાંનો બધું જ છે એટલે આ પણ ઝેડ છે એટલે કે પ્રદેશ એ ઝેડ છે અને વિસ્તાર પણ ઝેડ છે આટલું જ લખવાનું ખાલી એ આ અને આ બે જ વસ્તુ એમસીક્યુ માં આની એ જરૂર નથી ખાલી આ એના ઉપરથી આ બે વસ્તુ હવે આપણે વિધેય નવો ટોપિક વિધેય ફંક્શન પહેલી વસ્તુ આપણે કાર્તેજીય ગુણાકાર જોયું a બરાબર ધારો કે 1 2 3 અને b બરાબર ધારો કે 5 7 તો કાર્તેજીય ગુણાકાર 1 5 1 7 2 5 2 7 3 5 અને 3 7 આ પહેલો ટોપિક આ હતો કાર્તેજીય ગુણાકાર બીજો એના પછીનો ટોપિક સંબંધ સંબંધ છે આ a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ કોઈ પણ ઉપગણ એને સંબંધ કહેવાય a ક્રોસ b ના કોઈ પણ ધારો કે આ 1 ને 5 લખો 1 નું ચાલે 1 ને 7 આ બે ભેગા કરો તોય ચાલે આનો ઉપગણ જ છે આ બધામાં આવેલા હોવા જોઈએ ધારો કે કોઈને આવું લખવું છે 1 7 અને 3 5 આ બે જોડ લખી તો આની સંબંધ કહેવાય રિલેશન કોઈને ખાલી ફાઈ લખવું છે તોય ચાલે આનો ઉપગણ જ કહેવાય આ બધા સંબંધ કહેવાય પણ વિધેય કોને કહેવાય હવે આપણે ત્રીજા સ્ટેપમાં જવું છે વિધેય એવો સંબંધ કે a નો દરેકે દરેક ઘટક આવવો જોઈએ a નો દરેક ઘટક આ એક આવવો જોઈએ બે આવવો જોઈએ અને ત્રણ દરેક ઘટક આવવો જોઈએ એમાં જો આ 1 2 અને 3 છે દરેકે દરેક ઘટક આવવો જોઈએ તો 1 વાળું ગમે તે આ 2 વાળું ગમે તે 1 લેવાનું અને આ 3 વાળું ગમે તે 1 કોઈ પણ 1 લેવાનું તમને અનુકૂળ લાગે એના પ્રત્યેક ઘટકનું b માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ જે સંબંધ છે એને વિધેય કહેવાય આ વિધેય બની આવા સંબંધને વિધેય કહેવાય a ના પ્રત્યેક ઘટકનો આ a ના ઘટક 1 2 અને 3 ચેક કરી જોવાનો 1 છે 2 છે અને 3 છે a ના પ્રત્યેક ઘટકનો b માં અનન્ય પ્રતિબિંબ મળે આ ઘટક b ની અંદર હોવા જોઈએ આ તો આવા સંબંધને વિધેય કહેવાય આ વિધેયને f વડે g વડે h વડે આ વિધેયને આ રીતે દર્શાવાય તો ધ્યાન રાખો a not equal to 5 b not equal to 5 માટે a ના પ્રત્યેક ઘટકને સંગત
बी में अनन्य प्रतिबिंब मळे तो एफ ने ए थी बी पर नु विधेय कहेवाय, जेने एफ फ्रॉम ए टू बी आना वडे दर्शावाय। आ ए जे छे आने प्रदेश कहेवाय, आ बी जे एने सह प्रदेश कहेवाय। पहलो भाग जे छे ए मानो एने प्रदेश कहेवाय, विधेय माटे प्रदेश એટલે ડોમેન એટલે આને આવું લખશું ડોમેન ઓફ ફંક્શન ડીએફ, વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ ફંક્શન એફ એટલે ફંક્શન વિધેય। સહ પ્રદેશ છે એને કો ડોમેન કહેવાય, અને આ સહ પ્રદેશનો ઉપગણ છે એને વિસ્તાર કહેવાય। વિસ્તાર સહ પ્રદેશનો ઉપગણ હોય એને રેન્જ કહેવાય, એટલે એને RF વડે આગળ જતા દર્શાવશું। રેન્જ ઓફ ફંક્શન RF, એના પછી જો આગળ આ વિધેયને F G H આ વગેરે સંકેતથી દર્શાવાય। હવે વિધેય હોય કેવો, દાખલા તરીકે આ F A થી B આ વિધેય છે, નીચેનામાંથી કયા વિધેયો છે જ્યાં A બરાબર 1 2 5 અને 7, B બરાબર 1 2 3 4 5 6 2 અને એમ પણ કહેવાય। આમાં ત્રણ જ ઘટક રાખવો વાંધો નહીં, ચાર રાખશો તો ચાલશે। હવે પહેલું મેં આવું કીધું છે કે એફ એક લીધું, બે લીધું અને પાંચ લીધું, આ ગમે તે લખી શકાય। આ માનું ધારો કે 3 લખો, 7 લખો, 11 લખો, તમને ગમે તે, તો આ વિધેય છે નક્કી કઈ રીતે કરવાનું, તો આ ત્રણે ત્રણ ઘટક એક જ વખત આવવા જોઈએ। જો આ એક છે આવ્યો, બગડો આવ્યો, પાંચ આવ્યા, આ વિધેય છે, કારણ કે એ ના પ્રત્યેક ઘટકનું બી માં અનન્ય પ્રતિબિંબ મળે છે, એક જ પ્રતિબિંબ મળે છે દરેક ઘટકનું બી માં, એટલે કે આમાં આ બધા એક પૂર્ણાંક હોય। ધારો કે આવું હોય તો ના ચાલે, અહીં લખવાનું વિધેય નથી, કારણ કે ઘટક 5 નું પ્રતિબિંબ 11 ભાગ્યા 2 જે B માં નથી, આવું લખવું પડે। એ આવશે ધીમે ધીમે, બધું આવશે। બીજું ધારો કે આ G મેં આવું લખ્યું 1 3 અને 5 8, તો જુઓ આ 1 તો આવ્યો, આ 2 નથી, 5 આવ્યો, આ બગડો નથી, 2 વાળી જોડ નથી, તો આ વિધેય નથી, કારણ કે એ ના ઘટક 2 નું પ્રતિબિંબ મળતું નથી, એટલે આ એક ઘટક રહી ના જવો જોઈએ। એનો ત્રીજો દાખલો જુઓ, આ 1 આ 2 1 2 અને 5 અને 2 અહીં ગમે તે, આ વિધેય છે તો જુઓ આનો દરેક ઘટક 1 2 અને 5, તો આ 1 2 અને 5, પણ આ બગડો ફરીથી આવ્યો, ફરીથી ના આવે, અનન્ય એટલે એક જ પ્રતિબિંબ મળવું પડે, આ બગડાના 2 પ્રતિબિંબ મળ્યા, એટલે આ વિધેય નથી, વિધેય નથી, ધ્યાન રાખજો, કારણ કે એ ના ઘટક 2 ના 2 પ્રતિબિંબ મળે છે। 2 પ્રતિબિંબ કયા કયા? 9 અને 15, અનન્ય એટલે એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, એટલે આ વિધેય નથી, ધ્યાન રાખજો। વિધેય હવે આ ટોપિક લગભગ 2 થી 3 મિનિટ સુધી ચાલશે।